जनाब, बाबू भाई, सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल। ऑनलाइन शिक्षण मा आप सबनु स्वागत छे। धोरण 7 अने आजनो आपणो विषय छे चित्रकाम। बाळको, तमारे सौ प्रथम भाग 1 नो वीडियो फरजियात जोवानो रहेशे। भाग 1 मा आपणे कैलिग्राफी आकारो कोने कहेवाय तेनी समजूती मेळवी लीधी। तो चालो हवे आपणे कैलिग्राफी आकारो दोरता शीखीशुं। हवे वीडियो मा बराबर ध्यान आपजो अने मारी साथे साथे तमारे पण चित्रकामना कोरा चपड़ा मा आकारो दोरवाना रहेशे। હું અહીં માછલીનું આકાર દોરી રહી છું। કેલિગ્રાફી માછલીનું આકાર એટલે હું તેને મારી ઈચ્છા અનુસાર મારા મનથી મને યોગ્ય લાગે તેવી રેખાઓનો ઉપયોગ કરી રેખાઓને વધુ વળાંક આપી તેમજ મારું ચિત્ર સુંદર બને તે બાબતનું ખાસ ધ્યાન રાખી હું મારું ચિત્ર તૈયાર કરીશ। અહીં હું તેને વધારે સુંદર બનાવવા માટે તેની અંદર કેલિગ્રાફી રેખાંકનનો ઉપયોગ કરીશ, એટલે કે જુદી જુદી રેખાઓ વડે તેને વધારે સુંદર બનાવીશ। વિદ્યાર્થીનીઓ, કેલિગ્રાફી આકારમાં એક બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો કે તમે જે ચિત્ર દોરી રહ્યા હોવ તે તેને પાત્રને અનુરૂપ હોવું જરૂરી છે, એટલે કે અહીં તમે તમારા ઈચ્છા અનુસાર ચિત્ર તૈયાર કરતા હોવ પરંતુ તે ચિત્ર સામેવાળી કોઈ બીજી વ્યક્તિ જોતાની સાથે જ તે ચિત્ર ઓળખી લે તે પ્રમાણેનું હોવું ખૂબ જ જરૂરી છે। અહીં આપણો કેલિગ્રાફી આકાર દોરાઈ ગયો છે, તમારે પણ આ ચિત્ર દોરવાનું રહેશે। હવે આપણે કેલિગ્રાફી મોર દોરીશું। આ પણ ખૂબ જ ધ્યાનથી જોઈને વિડીયોમાંથી જોઈને તમારે કોરા ચપડામાં દોરવાનું રહેશે। વિદ્યાર્થીનીઓ, અહીં મારો મોરનો આકાર દોરાઈ ગયો છે, બરાબર ને? હવે હું અંદર કેલિગ્રાફી રેખાંકનનો ઉપયોગ કરીશ અને તેને વધારે સુંદર અને કલાત્મક રીતે રજૂ કરીશ। તમે પણ તમારી ઈચ્છા અનુસાર અંદર કોઈ પણ રેખાંકન કરીને ચિત્રને વધુ સુંદર બનાવી શકો છો। વિદ્યાર્થીનીઓ, કેલિગ્રાફી રેખાંકન કરતા પહેલા એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે ડિઝાઇન છૂટી
ઉભી રહે તેવી રીતે દોરવાની રહેશે અને વધુ પડતી ડિઝાઇન કરવાની રહેશે નહીં। ઓછી ડિઝાઇન કરજો, તેનાથી ચિત્ર સ્વચ્છ દેખાશે અને તે સુંદર પણ લાગશે। જેટલી વધારે પડતી ડિઝાઇન તમે કરશો એટલું જ ચિત્ર તમારું ગંદુ લાગશે। માટે ડિઝાઇન કરતા પહેલાં ધ્યાન રાખજો કે તમારી ડિઝાઇન સ્વચ્છ હોવી જોઈએ અને વધારે પડતી ડિઝાઇન કરવાની રહેશે નહીં। ઓછી ડિઝાઇન કરજો અને સુંદર લાગે તેવી કરજો। અહીં આપણો મોર તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઝાડ દોરીશું, કેલિગ્રાફી ઝાડ। આ પણ તમારે કોરા ચોપડામાં દોરવાનું રહેશે। થોડા થોડા અંતર પર, એટલે કે બે રેખાઓની વચ્ચે યોગ્ય અંતર રાખીને, એક સરખું અંતર રાખીને તમારે ઊભી રેખા દોરવાની રહેશે। જુઓ આ પ્રમાણેની। ત્યારબાદ તમારા આલ્ફાબેટના લેટરમાં તમે વી તો લખતા જશો, વી ફોર વન। આ કેપિટલ વી તમારે ક્યાં દોરવાનું રહેશે? આ બંને રેખાને જોડી, આ પ્રમાણે। ત્યારબાદ વીનો જે પોઈન્ટ છે ત્યાંથી પાછી ઊભી રેખા લેવાની રહેશે, એટલે કે જે તમે વી બનાવ્યું છે તેની નીચે ઊભી લાઈન કરીને વીના આકારને કેવો કરવાનો રહેશે? વાય જેવો। યાદ રાખજો, વીના આકારને કેવા આકાર જેવો કરવાનું રહેશે? વાય જેવો, એટલે કે વીનું જે વચ્ચેનું પોઈન્ટ છે ત્યાંથી ઊભી રેખા લેવાની રહેશે। હવે જુઓ અહીંથી વીને વાય, ફરીથી ઊભી રેખાનો માપ કેવો હોવો જોઈએ? જે તમે ઉપરની ઊભી રેખા દોરી છે તે પ્રમાણેનું એક સરખું અંતર રહેવો જોઈએ। ફરીથી આ પણ વી છે, અહીં બીજો વી બતાવવામાં આવ્યો છે, ત્યાંથી પાછું વીને વાય, ફરીથી આ બાજુથી પણ વીને વાય, એટલે એક સરખી તમારી રેખા થવી જોઈએ। ઉપરની રેખાનો જેટલો માપ છે તેટલો જ માપ નીચેની રેખાનો પણ હોવો જોઈએ। એટલે ફરીથી શું કરવાનું રહેશે? અહીં જેમ ઉપર તમે કર્યું તે પ્રમાણે જ નીચેથી વીનો આકાર, ફરીથી અહીં જુઓ આ બંને પોઈન્ટને જોડીને કેપિટલ વી, આ બાજુએથી પણ કેપિટલ વી। હવે જુઓ અહીં તમારી રેખા નથી, આ બાજુ પણ નથી, તો કંઈ નહીં, અડધો વી દોરવાનું તો રહેશે જ। ફરીથી અહીંથી ઊભી લાઈન, ઊભી રેખા, એટલે આ પ્રમાણેની તમારી ડિઝાઇન તૈયાર થઈ જશે।
प्रमाणे तमे कोई पण आल्फाबेट ने पण कैलिग्राफी रीते दर्शावी सको छो। विद्यार्थिनियो हवे तमारे केतन चित्रकला माथी जोईने पण कैलिग्राफी आकारो कोरा चोपड़ा मां दोरवाना रहेशे। आजनी तारीख लखजो, आजनो वार लखजो अने व्यवस्थित रीते सुंदर आकारो तमारे कोरा चोपड़ा मां फरजियात दोरवाना रहेशे। वीडियो ने लाइक करजो अने चैनल ने सब्सक्राइब करवानो भूलता नहीं। थैंक यू।